છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરનું ઠેકરના સ્મશાન દુર્દશાગ્રસ્ત હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. વડોદરા શહેરના અજબડી મિલ પાસે સેવા સદન સંચાલિત ઠેકરનાથ સ્મશાન આવેલ છે. આ સ્મશાનમાં આ વિસ્તારના લોકો અંતિમ સંસ્કાર માટે આવે છે, પરંતુ સેવા સદનના સત્તાધીશોની લાલિયાવાડી નિષ્કાળજી તથા લાપરવાહીના પાપે સ્મશાનમાં પાણી, બાથરૂમ તથા ડ્રેનેજ લાઇન જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, નિયમિત સાફ સફાઈ ન થવાને કારણે આ સ્મશાનની હાલત ગંદકીના ઉકરડામાં ફેરવાઈ ગઈ છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. ઠેકરનાથ સ્મશાન આજની તારીખમાં જો આવો કોઈ પણ વન ઓફિસરો અથવા કોઈ પણ બોડી આવે તે અમને કમ્પ્લેન કરવા કે અહીંયા કોઈ ઠેકરનાથ સ્મશાનમાં કોઈ કામ કરવા આવે છે કે નથી આવતા. અમે વારંવાર ઠેકરનાથ સ્મશાનની મય રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ માણસ કે અમે મોકલીશું પણ કોઈ મોકલતા નથી. આજની વાત આજે જો કોઈ ઓફિસર આવીને જુએ ને તો આજે ઢગલે ઢગલા પડ્યા છે. કોઈ જગ્યાએ કામ સંતોષકાર થયું નહીં ને સંતોષકાર આ લોકો કરવા આવતા પણ નથી. ત્યાં એ લોકોની હાજરી પૂરી જાય ગમતે થાય, પણ અહીંયા અમે કમ્પ્લેન લખવા જઈએ કે ભાઈ અમારા ત્યાં સ્મશાનમાં માણસ મોકલો તો ક્યાં મોકલી આલે, પણ કોઈ પણ મોકલો મોકલતો નથી. આજની તારીખમાં એટલી બધી તકલીફ પડે છે પબ્લિકને કે અમારે અમને નીચું ગાળવાનો વખત આવે છે કે આ સરકાર કેવી છે કે ઠેકરના સ્મશાનની મેં સાફસુફાઈવાર માણસો નથી મોકલી શકતા, તો એને કરે છે શું? જ્યારે વન ઓફિસર અમે બોલવા જઈએ કહેવા જઈએ ત્યારે અમે કહે કે ભાઈ માણસ મોકલીએ છીએ, તો તમે એની મોકલ્યા પછી પણ એની પાસે તમે જુઓ કર્યું નથી કર્યું કે કોણ કર્યું, જે કહે તે સાચું માની લેવાનું. એ ખુદ આવીને કરતા નથી, જોવા જતા જ નથી, કંઈ નહીં. આજની તારીખમાં ઠેકરનાથ સ્મશાન જે બોડી આવે ને તે લોકો ગાળો ભાડે છે કે આ કેવું તમે લોકો રાખો છો અહીંયા. શું ચોકીદાર, તમે જે કંઈ કરતા હતો કે સારું કામ કરો ને કે આ માણસ સાહેબ અમે તો લખી લખીને થાક્યું પણ છતાં કોઈ માણસ મોકલતા નથી. આજની તારીખમાં આજે ઢગલે ઢગલા છે, કોઈ પણ બોડી લઈને આવે ને તે લોકો પહેલાં જે રહેતા હોય ચોકીદારની એમને જ બોલે છે. આજની સાલની તારીખમાં આ જ ઠેકરના સ્મશાનની મય જુઓ બધી સુવિધા બની ગઈ છે, એક કારકુનની પણ જરૂર છે અહીંયા. એ કારકુન કેમ જરૂર છે કે બોડી લખવાનું કામકાજ જે કંઈ આપવું હોય તો પેલો બિચારો બોડીના લખાણ લઈ અને 9 નંબરમાં એ આખું ચેક કરી શકે કે ભાઈ અમે આ ઠેકરના સ્મશાનમાં લઈ ગયા. તે લોકો એવું પૂછે છે કે તમે કઈથી કઈ બોડી બાળી કે ઠેકરના સ્મશાન ત્યાંથી લખાણ લાવો. એ બિચારો અહીંયા આવે, અમે પેલા કારકુન કહે ત્યારે ભાઈ લખી આલે. એ શું કારણ? અહીંયા અમારે રિઝેટમાં અહીં આવવું જ જોઈએ ને બેસવું જોઈએ કલાક બે કલાક. કોઈ પણ માણસ અત્યારની તારીખમાં અહીં આવી શકતા નથી ને કોઈ કામ કરી શકતો નથી. આજની તારીખમાં ઠેકરના સ્મશાનની જે ગંદકી છે એ કઈ નાખવી એ જ અમને ખબર નથી, અને આ લોકો કોઈ નાખવા આવતું નથી. અમે કહે છે કે માણસ મોકલી જાય,